નમસ્કાર વહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના પાઠ નંબર એકવીસ અનુરૂદ્ધનો ગૃહ ત્યાગ

ત્યારબાદ તેમાં બીજો સવાલ છે અનુરૂદ્ધ અને તેના મિત્રો કઈ રમતમાં લીન થઈ ગયા હતા તો જવાબમાં લખશો અનુરૂદ અને તેના મિત્રો લખોટાની રમતમાં લીન થઈ ગયા હતા ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો તેમાં પહેલો સવાલ છે બિરંજ બનાવવાની પ્રક્રિયા અંગેની ચર્ચાનું વાર્તામાં શું મૂલ્ય છે તો જવાબમાં લખ્યું બિરંજ બનાવવાની પ્રક્રિયા પર અનુરુધ અને તેના મિત્રોમાં ચર્ચા નીકળી દરેકે પોતપોતાની જાણકારી પ્રમાણે બિરંજ ક્યાંથી ઉત્પન્ન થતો હશે એના પર ટૂંકા લગાવ્યા હકીકતમાં કોઈ જાણતું નહોતું કે બિરંજ કેવી રીતે બને છે આ ચર્ચામાંથી એટલું સમજાય છે કે આ કુમારોને જીવન અને જગત કેમ ચાલે છે તેની સમજણ સમજણ જ નહોતી અંગેની ચર્ચાનું વાર્તામાં કેવળ વિનોદ સિવાય બીજું કોઈ મૂલ્ય નથી તેમાં બીજો સવાલ છે અનુરૂદ્ધે કુળ કરવા શું કહ્યું તો જવાબમાં લખશું અનુરુદ્ધે કુળ મદને કારણે વર્ષો સુધી ઉપાલીની સેવાઓ લીધી હતી ઉપાલીની નિર્મોહિતતાને જોઈને અનુરુદ્ધે ભગવાન બુદ્ધને સૌથી પહેલા તેને પ્રવજ્યા આપવા નિવેદન કર્યું જેથી ઉપાલીને દંડવટ કરી એની સેવા કરીને પોતાના કુળબંધને નિર્મૂળ કરી શકાય શ્રમણ જીવાનું એ પૂર્વ સોપાન છે એવું અનુરુદ્ધે અનુભવ્યું ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે ઉપાલીને પ્રથમ પ્રવજયા આપવાનો આગ્રહ શા માટે રખાયો તો જવાબમાં લખશું પ્રવજયા માટે નીકળેલા સૌ રાજકુમારોએ પોતાના આભૂષણો ઉતારી તેમના વર્ષોના પરિચારક ઉપાલીને આપ્યા જે એની આજીવિકા માટે પૂરતા હતા પરંતુ ઉપાલીએ વિચાર્યું કે અપરંપરા વૈભવમાં આરોટતા આવા રાજકુમારો સર્વસ્વનો ત્યાગ કરીને ભિક્ષુ બનવા નીકળી પડ્યા છે તે મારા જેવા સામાન્ય માણસે ધબકારનો મોં શો રાખવો એટલે એણે આભૂષણની પોટલી એક ઝાડની ડાળી પર લટકાવી અને રાજકુમારો સાથે પ્રવજ્યા લેવા તૈયાર થયો હતો એ સામ્રાજ્ય એ સામાન્ય માણસ એવા ઉપાલીની નિર્મોહિતા જોવા ઉપાલીને પ્રથમ પ્રવજ્ય આપવાનો આગ્રહ રખાયો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો તેમાં પહેલું છે ઉપાલીનું રેખાચિત્ર આલેખો તેમાં લક્ષ્ય ઉપાલી શાક્યકુમારોનો પરિચારક હતો શાક્યકુમારોએ કપિલ વસ્તુઓ સીમાડો વટાવતા પહેલા પોતાના આભૂષણો ઉતારી ઉપાલીને આપ્યા અને તેને પાછા વળી જવા કહ્યું આટલા આભૂષણો તેની આજીવિકા માટે પૂરતા હતા ઉપાલી નિષ્ઠાવાન પરિચારક હતો પાછા વળતા તેણે વિચાર્યું કે પોતે નગરમાં પહોંચશે ત્યારે તેને એકલો જોઈ શક્યો એમ વિચારશે કે આ અધમ ઉપાલી કુમારોને મારી નાખી તેમના આભૂષણો લઈને નાસી આવ્યો છે ઉગ્ર સ્વભાવના આ કુમારો સાચી હકીકત જાણ્યા વગર તેને ત્યાજ પૂરો કરી નાખશે ઉપરાંત ઉમદા વિચારના ઉપાલીને થયું કે અપરંપરા વૈભવમાં આવડતા રાજકુમારો સર્વસ્વનો ત્યાગ કરી ભિક્ષુ બનવા નીકળી પડ્યા હોય તો તેના જેવા સામાન્ય માણસે ઢબકારનો શો મો રાખવો ઉપાલી સાચા અર્શમાં નિર્મોહી હતો તેણે આભૂષણની પોટલી એક ઝાડ પર લટકાવી પછી ત્યાંથી પાછા ફરીને નિર્મોહી ઉપાલી રાજકુમારોની સાથે પ્રવજ્યા લેવા તેમની સાથે જોડાઈ ગયો તેની આવે ઉચ્ચ ત્યાગ ભાવનાથી પ્રભાવિત થઈને કુમારોએ ઉપાલીને પોતાની સાથે લીધો અને તેને સૌપ્રથમ દીક્ષા આપવાની ભગવાન બુદ્ધને વિનંતી કરી ઉપાલીની વફાદારી નિષ્ઠા અને ત્યાગ ભાવનાને કારણે તે રાજકુમારોના આદરને પાત્ર બન્યો ત્યારબાદ તેમાં બીજો સવાલ છે અનુરુદ્ધનો ગૃહ ત્યાગ વાર્તાનો ધ્વનિ સ્પષ્ટ કરો તો જવાબમાં લખશું અનુરુદ્ધનો ગૃહ ત્યાગ વાર્તા ભગવાન ગૌતમ બુદ્ધના પિતરાય શાક્ય રાજકુમાર અનુરુદ્ધની છે સુખ વૈભવમાં ઉછરેલા અનુરુદ્ધે જીવનમાં નથી એવો શબ્દ ક્યારેય સાંભળ્યો નહોતો વિરંજ સુવર્ણના પાત્રમાં રંધાય છે અને તેમાં જ બને છે એવું બાલિશ અનુમાન કરનાર અનુરુદ્ધ પ્રવજ્યા લે એ અકલ્પનીય ઘટના છે પ્રવજ્યા લેતા પહેલાં તેને કસોટીમાંથી પસાર થવું પડે છે એમાં એ સફળ થાય છે તેમની સાથે તેમનો પરિચારક ઉપાલી પણ આભૂષણોનો મોહ છોડી પ્રવજ્યા લેવા તેમની સાથે ચાલી નીકળ્યો ઉપાલીની આ ત્યાગભાવનાને જોઈ સૌ રાજકુમારોએ ભગવાન બુદ્ધને ઉપાલીને સૌ પ્રથમ દીક્ષા આપવાની વિનંતી કરી તેની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી રાજકુમારોની આ નિર્ભિમાની વૃત્તિથી તથાગતે પ્રસન્ન થઈ ઉપાલીને પ્રથમ દીક્ષા આપી રાજકુમારોએ એ નવા ભિક્ષુને વંદન કર્યા તેના સ્મરણને યોગ્ય પરિચર્યા કરીને પછી તેમને પ્રવજ્યા લીધી મક્કમ મનોબળ દઢ શ્રદ્ધા સંસારી જીવન પ્રત્યે અનાશક્તિ નિર્મોહીપણું નિર્ભિમાનીપણું જેવા ગુણો એ પ્રવજ્યા લેવા માટે અતિ મહત્વના છે તે આ મુખ્ય ધ્વનિ છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો